સરકારે રાજ્યના નગરો શહેરોમાં નાગરિકોને પીવાના પાણીની પૂરતી સુવિધા આપવા તથા ઘરોની ડ્રેનેજ લાઈનનું મેઇન ડ્રેનેજ સાથે જોડાણ આપી નગરોમાં સ્વચ્છતા શુદ્ધતા જાળવણીનો અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હેતુસર સાબરકાંઠા જિલ્લાના વડાલી વડોદરા જિલ્લાના કરજણ અને કચ્છના મુન્દ્રા બારોઈ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીશ્રીએ વડાલી નગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના કામો માટે રૂપિયા છ પોઈન્ટ એકત્રીસ કરોડ કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં પાણી પુરવઠાના કામ માટે રૂપિયા એકાણું પોઈન્ટ ઓગણપચાસ લાખ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાને રૂપિયા વીસ પોઈન્ટ અઠ્યોતેર કરોડ એમ કુલ અઠ્યાવીસ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કર્યા છે આ નગરોમાં હાલના બેઝ ઇયર તથા આગામી બે હજાર બાવન સુધીની અંદાજે વસ્તીને ધ્યાને રાખીને પાણી પુરવઠા યોજનાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે વડાલી કરજણ અને મુન્દ્રાબારોય નગરોમાં દૈનિક પાણી પૂરતા પ્રમાણમાં મળતું થાય તે માટે આ સૂચિત યોજનામાં રાઇઝિંગ મેઇન ઊંચી ટાંકી પંપિંગ મશીનરી અંડરગ્રાઉન્ડ સંપ વિતરણ વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અંગેની જે દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે એટલું જ નહીં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના અન્ય ત્રણ નગરો થરાદ વિસાવદર અને ધાંગધ્રામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે ઘરોની ગટર લાઈન મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના કામો માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રકમની ફાળવણી કરી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં સોસાયટીના ઘરોની ડ્રેનેજ લાઈનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે જોડાણ દીઠ મહત્તમ રૂપિયા સાત હજાર આપવાનું નિર્ધારિત થયું છે મુખ્યમંત્રી શ્રીએ આ યોજના અન્વયે જે રકમ ફાળવી છે તેમાં થરાદ નગરપાલિકાના બસો સિત્તેર ઘરોની ડ્રેલેજ લાઇન માટે રૂપિયા અઢાર પોઈન્ટ છપ્પન લાખ મંજૂર કર્યા છે